તો શિક્ષણ સંબંધી જ્યારે આપણે વાત સમજવા બેઠા છીએ, આ બેકગ્રાઉન્ડ સાથે પહેલી અગત્યની વાત એ સમજવાની કે આપણે એવા શિક્ષકો જોઈએ છે કે જે વિદ્યાર્થીને સારી રીતે પારખી શકે. આ પ્રથમ પગથિયું છે. ભણાવવું, ક્લાસમાં આવીને એક પીરિયડ લઈ લેવો, પોતાના વિષય સંબંધી 40-45 મિનિટ વાત કરી લેવી એક સારી વાત છે, પણ એ રૂટિન છે. પણ સામે જે 40-50-60 વિદ્યાર્થીઓ બેઠા છે, એમાંથી એવા એક કે બે જણા હોય કે જેનું દૈવત એ પારખી જાય, જેનું હીર એ પારખી જાય અને એને જુદો તારે, કે હું આ બધાને ભણાવીશ પણ આ છોકરાને હું ટ્રેન કરું, આ છોકરો આગળ વધે એવો છે કોઈ પણ કાર્યક્ષેત્રમાં અને વિશેષ તો કોઈક પ્રકારની સમાજ સેવા કે દેશ સેવા માટે, એવું હીર પારખી જવું એ શિક્ષક જુદા, એ ખૂબ જરૂરી છે. અને એવું હીર પારખી જાય ત્યારે કોઈક અબ્દુલ કલામ બની જાય, એવું હીર પારખી જાય ત્યારે કોઈક સરદાર પટેલ બની જાય. અને આવી એક વ્યક્તિ હોય એ સમાજમાં અને દેશમાં બહુ મોટો ફેર પાડી શકે. એટલે જ્યારે અમે શિક્ષકોને વાત કરીએ ત્યારે કહીએ છીએ, ઇટ ઇઝ ગુડ ધેટ યુ ટોટ 20,000 સ્ટુડન્ટ્સ. તમે તમારા જીવનકાળ દરમિયાન તમે 20,000 વિદ્યાર્થીઓને શિક્ષા આપી એ સારી વાત છે, પણ એક અબ્દુલ કલામ કે એક સરદાર પટેલ તમે તૈયાર કરો એ વિશેષતા છે.